રાજ્યના અતિ પછાત અને 100% આદિવાસી વસ્તી ધરાવતા એવા ડાંગ જિલ્લામાં કોરોનાના મહામારીને નાથવા માટે સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓની સાથે સાથે શૈક્ષણિક સંસ્થાઓ પણ આગળ આવીને ગરીબ આદિવાસીઓને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનું કીટ વિતરણ કરી સેવાની સુવાસ ફેલાવી રહ્યા છે. ડાંગ જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો, આચાર્ય તેમજ ખાનગી આશ્રમ શાળાના સંચાલકો તેમજ શિક્ષણ મંડળી તેમજ ભદરપાડા ગુરુકુળ આશ્રમ તેમજ સુબીર તાલુકાની ખ્રિસ્તી મશીનરી સંચાલિત નવજ્યોત પ્રાથમિક શાળા દ્વારા અનાજ કરિયાણાની ઘર વખરીની કીટો બનાવી ગરીબ આદિવાસીઓને વિતરણ કરી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. એમસી બુસારા, જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આહવાડા. કોરોના મહામારીના રોગના અનુસંધાનમાં આજે જ્યારે આખું વિશ્વ વિકટ પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યું છે ત્યારે ડાંગ જિલ્લામાં કોઈ મોટી ઇન્ડસ્ટ્રી નથી, કોઈ મોટા દાતા નથી અને ગરીબ લોકોને એના પેટ પૂજા એટલે ભરણ પોષણ થઈ જાય એટલા માટે અને મજૂરીથી શેડીના કામમાંથી મજૂરો અત્યારે ડાંગમાં આવી રહ્યા છે ત્યારે માન્ય શ્રી કલેક્ટર સાહેબ અને આરએસી સાહેબના આદેશના અનુસંધાનમાં અમે માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળાના શિક્ષકોનો એક ટહેલ નાખી અને અનાજનું કીટ વિતરણ કરવા માટેનું એક આયોજન કરેલું છે, જેના અનુસંધાનમાં માધ્યમિક શાળામાં અમે 500થી ઉપરની કીટ તૈયાર કરી રહ્યા છે. પ્રાથમિક શાળાના શિક્ષકોની 1700થી 2000 જેટલી કીટ અમારી તૈયાર થશે અને અમારે બીજી કેટલીક એનજીઓ પણ સાથે જોડાઈ રહી છે. આમ કરીને 3થી 3500 જેટલી કીટ અમે તૈયાર કરીને જરૂરિયાતમંદ લોકો કે જ્યાં ખાસ કરીને સુબીર અને આહવાના કેટલાક પછાત વિસ્તાર છે એ વિસ્તારમાં શિક્ષકો દ્વારા અમે વિતરણ કરીશું.